બનાસકાંઠા જિલ્લાના અંબાજીના સરકારી સેન્ટર હોમમાં ક્વોરન્ટાઇન કરાયેલા લોકોએ વહીવટતંત્ર પર સુવિધા ન મળવાના કર્યા આક્ષેપો. હાલમાં જ્યારે કોરોના વાયરસનું સંકટ સમગ્ર દેશ પર મંડરાઈ રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા આ સંક્રમણ વધારે ન ફેલાય તેની સાવચેતી રૂપે વિવિધ નિર્ણયો લેવાય છે. ત્યારે હાલમાં જ પોતાના વતનથી બીજી જગ્યાએ કમાવા માટે કે રોકાયેલા હતા અને જે ફસાયેલા છે તેમને પોતાના વતનમાં જવાની પરમિશન અપાઈ રહી છે. તેને લઈને અંબાજી ખાતે 52-40-50 જેટલા લોકો બહારથી અંબાજી આવેલા હતા ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેમને હોમ ક્વોરન્ટાઇન કરીને અંબાજી ખાતે આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં સરકારી શેલ્ટર હોમ બનાવી એની અંદર અન્ય તમામને રાખવાની વ્યવસ્થા કરી છે. ત્યારે આ તમામ લોકોએ વહીવટીતંત્ર પર આક્ષેપો કર્યા છે. આ લોકોનું કહેવું છે કે અહીં અમને કોઈ જ જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી, કે સફાઈની હોય કે પછી પીવાના પાણીની હોય, અમારી સાથે દુર્વ્યવહાર કરાય છે. જાણે અમે કોઈ માણસ નહીં પણ કોઈ ગુનાના આરોપી હોય તેવો વ્યવહાર પર આ તંત્રના લોકો અમારી સાથે કરી રહ્યા છે. અમે સરકારને અપીલ કરવા માંગીએ છીએ, અમારી સાથે આવો વ્યવહાર ન કરવામાં આવે. અમે પણ માણસો છીએ, અમે કોઈ ગુનો નથી કર્યો. અમારી રીતે શેલ્ટર હોમમાં રહેવાનું નક્કી કર્યું હોવા છતાં પણ મારી સાથે કેમ આવા દુર્વ્યવહાર કરવામાં આવે છે? અને વધુમાં સેન્ટર હોમમાં રહેલી રિંકલબેન રમેશભાઈ ન્યાયે જણાવ્યું હતું કે અહીં કોઈ સફાઈ વ્યવસ્થા નથી, અમે લોકો જાતે સફાઈ કરી રહ્યા છીએ. અમે અહીં 7 તારીખથી આવ્યા છીએ, ત્યારથી હજુ નિયમિત સફાઈ થતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વહીવટીતંત્ર ભેદભાવની નીતિ કરતો હોય તેવું લાગી રહ્યું છે. આ વહીવટીતંત્ર દ્વારા જેની ઓળખાણ હોય તેમને પોતાની રીતે અલગ હોટેલમાં રોકાવાની છૂટ આપવામાં આવી છે અને બીજાને અહીં કોમન શાળાની અંદર રાખવામાં આવે છે. પણ અમે જ્યારે મધ્યમ વર્ગના છીએ, અમે પૈસા નથી કહી શકતા, ત્યારે અમે અહીં રાખવામાં આવ્યા છીએ. તેમાં ભેદભાવની નીતિ વહીવટીતંત્ર કેમ અપનાવી રહ્યું છે તે જ ખબર નથી પડતી. અમે પણ માણસો છીએ, અમે મધ્યમ વર્ગના છીએ એટલે અમારી સાથે આવો ભેદભાવની નીતિ અપનાવી છે. અમે અહીં રહેવા માટે તૈયાર છીએ પણ અમને પૂરતી સુવિધાઓ આપવામાં આવે. અમારી વિનંતી છે, અહીંના ગાર્ડ પણ અહીં રહેલા લોકોને તોછડાથી વર્તન કરે છે અને ઘરેથી કોઈ સંબંધી કોઈ ખાવા પીવાનું આપવા આવે તો તેમને પણ ધમકાવવામાં આવે છે. અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી. અમે 7 તારીખે અહીંયા આવ્યા છે ગોવાથી પ્રાઇવેટ ટેક્સી કરીને, બધાને જાણ કરીને, પરમિટ સાથે. અમને પહેલા એવું કીધું કે ઘરે જતા, અમે બીજા ઘરે ગયા રહેવા જ્યાં કોઈ નહોતું રહેતું, ત્યાં અમને 2-3 દિવસ રહ્યા પછી અમને કહે છે કે તમારે સ્કૂલમાં રહેવાનું છે, ત્યાં બધી ફેસિલિટી મળશે કરીને બોલાયા હતા. અહીંયા અમને પરમ દિવસ રાતના લાયા છે, હજી સુધી ત્યાં કચરા પોતું બી નથી થયું, ટોયલેટ બી સાફ નહોતું. પરાણે પેલા કાકા અમને ગાળો બોલતા ગયા ને સહેજ સાવણો મારીને જતા રહ્યા, અમે જાતે સંડાસ બાથરૂમ સાફ કર્યા. અને બીજી વસ્તુ કે અહીંયા છે ને ભેદભાવ કરી રહ્યા છે, ઓળખાણની ઓળખાણ છે તો હોટલોમાં મૂકી છે, અને બાકી ઓળખાણ ના હોય તો અહીંયા સ્કૂલમાં ભરાઈ જાઓ. અમે પૈસા ખર્ચીને હોટલ માટેનું કીધું ને તો શું કે છે પેલા સેક્રેટરી સાહેબ કે સમ્રાટ હોટલમાં જાઓ અને સમ્રાટ હોટલના માલિક તમને કહે ને કે હા રાખીશું તો રહી શકો છો, એટલે ઓળખાણ હોય તો તમે હોટલોમાં જાઓ. એ પછી બીજા 2-4-5 જણા કોઈક સિંધુભાઈ ને કરીને હતા, એ બી હોટલમાં ગયા છે, બધાને હોટલોમાં રાખે છે, તો અમે બી પૈસા ખર્ચીને રહી શકીએ છીએ. પણ અમને ઓળખાણ નથી એટલે ના પાડે છે કે તમારે અહીંયા જ રહેવાનું છે, તો આ શું કઈ પૈસા ભરી ભરીને કરવાની બીમારી છે? બધાને એક સરખી રીતે રાખો. બીજું કઈ નહીં, સફાઈ કરાવો. સેનિટાઈઝ તો દૂરની વાત, સફાઈ નથી થતી. આ નીચેનું આંગણું સાફ કરે છે, બધા અહીંયાનું જોઈન જતા રહે છે, ઉપર જે માણસો રાખે છે ત્યાં ચાદર નથી આપી, કશું જ નથી આપતા, નથી કચરા પોત કરે, પાણીની વ્યવસ્થા બી સરખી નથી, એ બી પરાણે કરી છે. મારી પાસે વિડીયો છે, એવી હું તમને આપીશ. થેન્ક યુ. મુજબ વીસીમાં મારી સૂચના મુજબ 7 તારીખે 7 અથવા 7 પછી જે લોકો અંબાજીમાં પાસ સાથે પરમિશન સાથે આવે છે તેમને સરકારી ક્વોરન્ટાઇન કરવાના થાય છે, ક્વોરન્ટાઇન કરવાના રહેતા નથી. તેમ છતાં પણ જે લોકો પોતે પોતાની સગવડતા ખાતર અલગ જગ્યાએ રહી શકતા હોય તેને ફેસિલિટ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવે છે. તેમાં બી સમ્રાટ હોટલમાં બી કહ્યું છે, એ સિવાય અહીંયા કર્ણાવતી હોટલ છે એમાં પોતે ક્વોરન્ટાઇન થઈ શકે છે. એના માટે એમને જે પેડ કરવું પડે એ પોતે પેડ કરી રહી શકે છે. સફાઈની બાબતમાં તો સવાર સુધી બંને ટાઈમ પંચાયતના કામદાર મારો સફાઈ કરવામાં આવે છે, પણ તેમ છતાં એકી સાથે 40-50 માણસ રહેતા હોય છે, ત્યાં થોડી ઘણી અગવડ કદાચ પડી શકે છે. બાકી સફાઈ કરવામાં જ આવે છે. સરકારની સૂચના મુજબ જમવાની વ્યવસ્થા, એમને ભોગવા પાત્રની વ્યવસ્થા એમના મારફત જ કરવામાં આવે છે. અહીંયા એમને ફક્ત સુવાની
બેડની અને ઉપર એની પંખાની વ્યવસ્થા રાખવામાં આવે છે. એ પ્રમાણે આમાં કોઈ પણ વ્યક્તિગત કોઈ ભેદભાવ વગર એ રીતે કરવામાં આવતી નથી. પોતે પોતાની અનુકૂળતા એ વીઆઈપી સગવડ માટે રહેવા માંગતા હોય તો અમને ફેસિલિટી ક્વોરન્ટાઇન પર કરવાની વ્યવસ્થા છે. પોતે બાંહેધરી આપે તો અમને ઓલરેડી